મારા નરેન્દ્ર સિંહ મંગુભા, ગામ રામણિયા, તાલુકો મુંદરા, જિલ્લો કચ્છ. આજે તમે આ જે ઘઉં જઈ રહ્યા છો એ 100 એ 100% સજીવ ખેતીના ઘઉં છે. સૌ પ્રથમ આમાં જે મગ હતા, અમારે વરસાદ વધારે થવાના કારણે મગમાં ઉત્પાદન નથી થયું, એટલે મગને રોટાવેટરથી અંદર નાખી દેવા જમીનમાં. એટલે મગના મૂળિયા હતા એમાં રાઇઝોબીયમ નાઇટ્રોજન હોય જ ઓલરેડી, એટલે આને નાઇટ્રોજનની બહુ જરૂર પડી નથી. એટલે અમે યુરિયા ડીએપીનો કાંઈ ઉપયોગ કરતા જ નથી સજીવ છે એટલે, અને 7 વર્ષથી નથી કરતા છેલ્લા. હવે આ ઘઉંમાં બીજું જે વાવેતર કર્યા, 11 દાંતે વાવેતર કરેલું છે. ૨૦ એકર જમીન છે એમાં 20 કિલો જ વાવેતર કરેલું છે. 20 થી 21 કિલો, 4.25 વીઘા જેવી જમીન કરેલું છે. આમાં પહેલા પાણી 2 એમ જ આપ્યા છે, કારણ કે ધાર વાળી જમીન છે એટલે ઉગાવવા માટે. પછી ત્રીજા પાણીથી આમાં જીવામૃત ચાલુ કર્યું, ચોથા પાણીમાં જીવામૃત, પાંચમામાં જીવામૃત, છઠ્ઠા પાણીમાં બેક્ટેરિયા મળે અમને અમૃતમ, એનો ઉપયોગ કર્યો છઠ્ઠા અને સાતમા પાણી. હવે આઠમા પાણીમાં પાછું જીવામૃત આપ્યું, અને આના પછી લગભગ એકાદ આવે તો આવે, નકર ઇનફ થઈ જશે. સ્પ્રે એવું કાંઈ નથી કર્યું, બિલકુલ ખાતર કોઈ પણ બીજું કાંઈ જ નહીં, કોઈ પણ આઈટમ નહીં, બીજું કાંઈ આમાં કરેલું નથી. કામ કરે અંદાજે તમને આ ઉતારો કેવો કાપશે વીઘે? એક ભાઈનો આ ત્રીજો વર્ષ ચોથો વર્ષ વાવેતર કરેલું હતું, તો 5 કિલા ઘઉં વાવેલા હતા, એનું ઉત્પાદન 300 કિલો આવ્યું હતું. 5 કિલોમાં 5 કિલોમાંથી 300 કિલો એટલે 60 કિલો ઉત્પાદન થયું. હા, આમાં અમારી જમીન થોડીક નબળી છે એટલે કદાચ 1000 કિલોની આસપાસ ઉત્પાદન આવશે એમ. 1000 કિલો વિકસાવી છે, અને પોતે ખેડૂત તરીકે કોઈ એવું સારું સંશોધન કરી અને આપણને એક મતલબ પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એના માટે પ્રાકૃતિક ઘઉંનું બિયારણ આવું આપણને ખેડૂત જાતે જ બનાવે અને બધાને મળી રહે, અને અમને નરેન્દ્રસિંહ જે માહિતગાર આપ્યા એ આત્મા પરિવાર વતી અમે એમનું ખૂબ ખૂબ અભિનંદન આપી છીએ કે બધા ખેડૂતોને આવી માહિતી આપતા રહે. શકો છો, એક જ છોડ છે.